शरमणीय दर्शनं मंदासरुचिरानुनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनं हम विचिन्ते। अपना सब कोई ना वाला वाला इष्ट देव भगवान स्वामीनारायण आ महोत्सव ना प्रेरक एवं पूज्यपाद हरिवल्लभदास जी स्वामी पेड़ रोड थी पधारेला पूज्यपाद प्रभुचरण स्वामी વસઈ થી પધારેલા પૂજ્ય હરિસેવાદાસ સ્વામી, રુસ્તમબાગ થી પધારેલા પૂજ્ય વિશ્વલ્લભ સ્વામી, નવયુવાન એવા વક્તા મહોદય જ્ઞાન પ્રકાશ સ્વામી, અમારા કૃપા સ્વામી વગેરે વાલા સંતો ને વાલા ભક્તજનો સર્વન જય સ્વામિનારાયણ। અમરોલી મંદિરનો આ ત્રિદશ મહોત્સવ પૂજ્યપાદ હરિવલ્લભ સ્વામીએ સરસ મજાનું આયોજન કર્યું। આજની આ સુંદર મજાની પોથી યાત્રા નીકળી, ક્યાંથી ને તે અહીંયા સુધી લાવ્યા। આ પોથી યાત્રાના કેટલાય ભક્તોએ દર્શન કર્યા છે। ભગવાનનો ભક્ત નહીં હોય પણ કોઈ રસ્તે ચાલ્યો જતો હશે એને પણ આ દર્શન થયા, એને આ મહામંત્રની ધૂન સંભળાણી, અંતે જો એને યાદ આવી જશે ને તો એનું પણ કામ થઈ જશે। સ્વામિનારાયણ ભગવાને આ ઉત્સવોનો જે પ્રણાલિકા કરી છે એનો કોઈ પણ જો હેતુ હોય ને તો એ જ છે કે ઉત્સવમાં આવે ન આવે પણ અન્વય કદાચ જો એને નામ સ્મરણ થઈ જાય અથવા તો અંતકાળે યાદ આવી જાય તો એનું કામ થઈ જાય। મહારાજે વચનામૃતમાં કીધું કે ભગવાને જે જે લીલાઓ કરી છે એ લીલાને સંભાળી રાખવી, ભગવાનની અંતકાળે મૂર્તિ કદાચ ન સાંભળે તો આ સંતો બ્રહ્મચારીઓ કે ભગવાનના ભક્તો એની ખાલી સ્મૃતિ થઈ જાય ને એને યોગ્ય કરીને ભગવાન સાંભળી જાય તો અંતકાળે એનો કલ્યાણ થઈ જાય, એવો કલ્યાણનો આ ધોરી માર્ગ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવ્યો છે। એમાંનો આ હરિલીલામૃત ગ્રંથ, એ હરિલીલા ગ્રંથની સરસ મજાની કથા આ બધા ભક્તોને આ નિમિત્તે સાંભળવા મળશે, કારણ કે ભગવાનની કથા હળવા પૂર્ણે કોઈ દી મળતી નથી। હળવા પૂર્ણે હોય નહીં વળે હરિકથાનો યોગ, મોટે ભાગે એ મળે ટાળે મહાભવ રોગ। ભગવાનની કથા છે ને થોડા પૂર્ણ વાળાને સાંભળવા મળતી, કેટલાય જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે આ ભગવાનની કથા સાંભળવા મળે। પહેલા ગામડા ગામની અંદર કથાઓ થતી અને અટાણે તો આપણે બધા ફટાકડા ફોડીએ છીએ, પણ તે દી ઓલી અડીયું આવતી, એમાં એક ગામડાની અંદર કથા બેઠેલી સરસ મજાની ભાગવતજીની કથા, એમાં એક ભાઈએ નક્કી કર્યું આપણે હાથે હાથ દી કથા સાંભળવી છે, નક્કી કર્યું અને એ પોથી યાત્રા નીકળી, એમાં હેલા જતા હતા, એમાં અડિયું ફૂટતી જાય ભડાંગ ભડાંગ, એમાં એ ભાઈએ જે નક્કી કર્યું હતું ને એ હેલા જતા ને ઓલા અડીવાળા આવીને પડખે પાણામ પછાડીને જ્યાં અડી ત્યાં કાનની તાક બેસી ગઈ, હંભળા તો બંધ થઈ ગયું અડી ફોડીને ત્યાં, અટાણે કેમ આપણે હુતળીઓ બોમ્બ ફૂટે ને આપણા કાન ધાક પડી જાય, એમ કાનમાં ધાક પડી ગઈ। કથામાં આવે બેહે પણ કથા સંભળાય તો ને, સંભળાણે જ નહીં બોલો, હાથ દે સુધી કથામાં બેઠા પણ એની અંદર કાંઈ ઉતર્યું નહીં। પછી આઠમો દી જો પૂર્ણાહુતિ થઈને વળી પાછી પોથી નીકળી અને વળી પાછા હાલ્યા જતા હતા તોઈને બોલતા બોલતા અને વળી અડીવાળા આવીને અડી ફોડી ત્યાં ગાનું ઉગડે ઓગળી ગઈ, લ્યો ધાક નીકળી ગઈ અને સંભળાવા મળ્યું, લ્યો કેમ તો કે એના ભાગ્યમાં જ ન હોય ભાઈ। એટલે ભગવાનની કથા સાંભળવીને એ કાંઈ થોડા પોઈન્ટ વાળાનો કામ નથી। આ ભગવાનની કથા હું કામ કરે છે તો કે મહાભવ રોગ, આ સંસારના ભવાટવીમાંથી ભટકણમાંથી જન્મ મરણના ફેરામાંથી મુકાવે એ ભગવાનની કથા કામ કરે છે। અને રૂડાગુણ આવવાનું કારણ પણ શ્રીજી મહારાજ વચનામૃતમાં એ જ કહે છે કે જેને ભગવાનની કથા વાર્તાનો અંગ હોય એનામાં રૂડાગુણ આવે છે, બીજામાં આવતા નથી। માટે વાલા ભક્તો પૂજ્યપાદ હરિવલ્લભ સ્વામીએ સુંદર મજાનું આયોજન કર્યું છે, આયોજનની અંદર આ ભગવાનના ચરિત્રોની કથા એ તમે બધા સાંભળજો અને ખૂબ આનંદ આવશે। પૂજ્ય આપણે જ્ઞાન પ્રકાશ સ્વામીની શૈલી પણ સરસ છે અને ચોપાઈઓ જુદા જુદા ઢાળમાં બોલે છે અને રાગ રાગડીનો આ ગ્રંથ છે એટલે આનંદ આવે એવો આ ગ્રંથ છે। વિહારીલાલજી મહારાજની રચના પણ એવી જ કરેલી છે એટલે બધાને હરિલીલામાં બહુ મજા આવે એવું છે,
બીજા ગ્રંથમાં તો હજી થોડુંક કંઈક થાય, પણ આમાં તો બધાને ખૂબ આનંદ આવે એવો ગ્રંથ છે. એવી સુંદર મજાની કથા જ્ઞાન પ્રકાશ સ્વામી સંભળાવશે.